એ શોખ પણ પૂરા થશે, ઈરાદા પણ પૂરા થશે. તું મહેનત તો કર, રાતે જોયેલા સપના પણ પૂરા થશે. વેલકમ ટુ એજ્યુગઢવી. હું છું આપનો ફ્રેન્ડ એડ્યુગઢવી. ફ્રેન્ડ્સ, આજે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એનું પ્રથમ ચેપ્ટર ભારતનો વારસો, જેનો આપણે અભ્યાસ કરવાના છે. આ ચેપ્ટર બોર્ડની પરીક્ષામાં તમને ક્યાં કામ લાગશે અને આ ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષામાં કયા પ્રશ્નો આવશે એની આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છે. આપણે આ વિડીયોમાં આખું ચેપ્ટરનો અભ્યાસ કરીશું અને એક એક વસ્તુનો સમજવાનો પ્રયત્ન કરીશું. અને ચેપ્ટર દરમિયાન આપણે આઈએમપી પ્રશ્નો જે છે એ બોર્ડમાં કયા પૂછાશે એની પણ ચર્ચા કરીશું. અને જે બોર્ડમાં 100% એમાંથી જ પ્રશ્નો આવશે, માટે તમે જોડાયેલા રહો. અને ચાલો આપણે લેક્ચરની શરૂઆત કરીએ. ચેપ્ટર છે ભારતનો વારસો. સૌપ્રથમ આપણે વાત કરીએ કે વારસો એટલે શું. સામાન્ય રીતે કહેવાય કે આપણા જે પેઢી દ્વારા, પેઢી દર પેઢીએ જે કંઈ બી આપણે મળતું હોય એને આપણે વારસો કહેવાય. તો આ ભારતના વારસાની વાત આપણે કરવાની છે. ઉદાહરણ તરીકે આપણા જે પ્રાચીન જે પૂર્વજો છે, આ પૂર્વજો આપણા માટે કંઈક મૂકીને ગયા છે. ભારત દેશ જે છે એ સોની કે ચીડિયા ગણાતો હતો, કારણ કે એમના દ્વારા કંઈક એ મૂકીને ગયા છે. તો આપણે વારસાનો છે અભ્યાસ કરવાનો છે. સાંસ્કૃતિક વારસો, પ્રાકૃતિક વારસો અને વારસામાં કઈ બાબતનો સમાવેશ થાય અને બોર્ડની પરીક્ષામાં આમાંથી તમારે કયા પ્રશ્નો પૂછાશે એની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. ચલો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત માટે ભારત વર્ષ નામનો શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. મિત્રો, આપણી જે સંસ્કૃતિ છે એ ખૂબ જ પ્રાચીન છે. એમને એમ થોડી જે વિદેશી પ્રજાઓ જે છે એમને એમ થોડી ભારતમાં આવી છે. ભારત પાસે એવું તો કંઈક છે કે જેને મેળવવા માટે થાય, વિદેશી જે પ્રજાઓ જે છે એ ભારતમાં સમયાંતરે આવી છે. એટલા માટે કીધું કે આપણા દેશની જે સંસ્કૃતિ છે એ સૌથી પ્રાચીન છે, સૌથી જૂની છે. અને આપણી આ સંસ્કૃતિને જોઈને આકર્ષાઈને વિદેશી પ્રજાઓ જે છે એ ભારતમાં સમયાંતરે આવી છે અને ભારતને લૂંટીને ગઈ છે. ભારત સોની કે ચીડિયા એમને એમ નથી કહેવાતો સાહેબ, એના માટે ઘણા બધા એના કારણો છે. તો આપણો જે એક ગ્રંથ જે છે, આ ગ્રંથનું નામ તમે ખાસ યાદ રાખજો, બોર્ડની પરીક્ષા માટે મહત્ત્વનું છે, વિષ્ણુ પુરાણ. વિષ્ણુ પુરાણની અંદર ભારત માટે ભારત વર્ષ નામનો શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. તમને પ્રશ્ન પૂછાય કે ભારત વર્ષ નામના શબ્દનો ઉલ્લેખ કઈ પુરાણમાં જોવા મળે છે, તો એ વિષ્ણુ પુરાણ. અહીંયા એક શ્લોક આપેલો છે જે તમારે તૈયાર કરવાનો નથી, કારણ કે એ શ્લોક નહીં કરો તો ચાલશે, એ આપણા માટે એટલો બધો જરૂરી છે નહીં. આપણે મૂળ બોર્ડની એક્ઝામને લઈને આ ચેપ્ટર ભણવાનું છે, એટલે આપણે જે એવા ટોપિક જે બોર્ડમાં પૂછાય છે એવા જ આપણે ભણીશું. તો શ્લોકનું ભાષાંતર છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા સ્થળનું નામ ભારત વર્ષ છે. સમુદ્રથી કઈ ઉત્તરે અને હિમાલય જે છે, આ હિમાલયની દક્ષિણે આવેલું જે સ્થળ છે એને શું કહેવાય? ભારત. અને આ ભારતમાં જે લોકો રહે છે એના માટે ભારતવાસી શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતના આપણે બધા નાગરિકો છીએ, જેના સંતાનો આપણે સૌ ભારતીયો છે. ભારતમાં આપણે રહીએ છીએ એટલે ભારતમાં રહીએ એટલે આપણે ભારત માતાના સંતાનો છીએ એમ આપણે કહી શકીએ. ભારતમાં શુભ કાર્યના પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. જો પ્રાચીન સમયમાં કેવું હતું કે ભારતની અંદર કોઈ પણ શુભ પ્રસંગ જ્યારે કરવામાં આવે ત્યારે ભારત માટે કેટલાક નામનો ઉલ્લેખ કરવામાં આવતો. ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત વગેરે શબ્દનો ઉલ્લેખ કરતા. સામાન્ય રીતે શું કરતા કે જે પંડિતો હોય એ કંઈક વિધિ કરતા હોય તો એની અંદર આ બધા શબ્દનો ઉપયોગ કરતા હોય. સામાન્ય રીતે આપણે ઘરમાં પણ હવન ને આ બધું થાય ત્યારે આ શબ્દનો ઉલ્લેખ કરતા હોય છે, પણ આપણે ધ્યાન નથી આપતા ને, આપણે મોબાઈલમાંથી ઊંચા જ નથી આવતા, આપણું ધ્યાન મોબાઈલમાં હોય છે, ક્યારેય આપણે શ્લોકોને સમજવાનો પ્રયત્ન કર્યો નથી એટલે આપણે એ શબ્દો ક્યારેય સમજી શકતા નથી. એટલે એમ કહેવાયું છે કે ભારતમાં જ્યારે શુભ કાર્ય કરવામાં આવે ત્યારે સંકલ્પ લેવામાં આવે તેમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવર્ત વગેરે નામથી ભારત જે છે એનો ઉલ્લેખ કરવામાં આવે છે.
એનો ઉપયોગ પણ કરે છે. હવે આપણે ભારતની આગળ વાત કરીએ કે પૂર્વ પશ્ચિમ દક્ષિણ ત્રણ દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગીરમાળાઓ એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે. એમ વાત કર્યું કે ભારતની ત્રણ બાજુએ સમુદ્ર છે અને ભારતની એક બાજુએ હિમાલય આવેલો છે. આ કઈ ત્રણ બાજુઓ? તો પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ. પૂર્વ એટલે બંગાળ બાજુનો ભાગ, ત્યારબાદ પશ્ચિમ એટલે આપણે જે ભાગમાં રહીએ છીએ ગુજરાત એ ભાગ, અને ત્યારબાદ દક્ષિણ એટલે કે તમિલનાડુ છે, કેરળ છે, આ ભાગની અંદર સમુદ્ર આવેલો છે. અને ભારતની ઉત્તર દિશામાં તમે જુઓ તો હિમાલય આવેલો છે. તો આ વસ્તુ માનવે તો બનાવી નથી, સમુદ્ર જે છે એ કુદરત દ્વારા રચિત છે, હિમાલય તો કુદરત દ્વારા રચિત છે. તો આપણે એમ કહી શકીએ કે ભારત એની ચારેય બાજુથી કુદરતી સીમાઓ ધરાવે છે. કુદરતે સીમાઓ બનાવી દીધી છે, ત્રણ તરફથી સમુદ્ર અને એક તરફથી હિમાલય. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી, સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ. જો આપણા દેશની સંસ્કૃતિ જે છે એ ખૂબ જ પ્રચલિત હતી. હવે આને જોઈને ઘણા બધા જે વિદેશી જે પ્રજાઓ જે છે આકર્ષાય, વિદેશના જે યાત્રાળુ હતા એમ કે ભારતમાં જઈએ, અહીંયા વ્યાપાર કરીએ, કારણ કે ભારત જે છે સોને કી ચીડિયા ગણાતો એટલો સમૃદ્ધ દેશ હતો. અને આ વિદેશી પ્રજા ભારતમાં આવીને ભારતને લૂંટી ખાઈ ગઈ છે. એટલે એ જ વાત કરી કે આપણી સંસ્કૃતિથી આકર્ષાઈને ઘણી બધી વિદેશી પ્રજા ભારતમાં આવી અને ભારતમાં વસી ગઈ અને ભારતની સંસ્કૃતિ સાથે ભળી ગઈ. કારણ કે આપણે વિદેશી જે પ્રજાઓ જે છે એની સંસ્કૃતિ અને ભારતીય આ બંને જે બંનેની સંસ્કૃતિ છે એ મિશ્ર થઈ ગઈ, એટલા માટે આપણી સાથે એ લોકો ભળી ગયા. આ આદાન પ્રદાનથી પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. એમ કીધું કે વિદેશી પ્રજા, ત્યારબાદ આપણા ભારતીયો, આ બંને પ્રજાઓ જે છે એ ભળીને આપણા વારસાને જે છે એ વધારવાની કોશિશ કરી છે, વારસાને સમૃદ્ધ બનાવવાની કોશિશ કરી છે. એટલા માટે જ કહેવાયું છે ને કે ભારત દેશ જે છે કંઈક અન્ય દેશથી કંઈક જુદો પડે છે. હવે આપણે વાત કરીએ ભારતનું સ્થાન અને વિસ્તાર. વર્તમાનમાં આપણે જોઈએ કે તમે ભારત વિશે નવમા ધોરણમાં ઘણું બધું ભણી ગયા છો, સ્થાન વિશે, કદ વિશે, વિસ્તાર વિશે તમે ભણી ગયા છો. પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું અને હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ વૈવિધ્યસભર વારસો. તો આ બોર્ડ એક્ઝામ માટે મુખ્ય પ્રશ્ન આપણે કહી શકીએ, માટે આના ઉપર તમે વધારે ધ્યાન આપજો. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતની જે ભૂમિ છે એને આપણે તો ખરું પણ આખા વિશ્વને સમૃદ્ધ વારસો આપ્યો છે. અને ભારતની એક એવી ભૂમિ છે જ્યાં અનેક મહાન પુરુષો થઈ ગયા છે, જેમણે આ દુનિયાને રસ્તો માર્ગ બતાવવાનું કામ કર્યું છે. એ પછી ભગવાન બુદ્ધ હોય, મહાવીર સ્વામી હોય, મહાત્મા ગાંધી હોય, સ્વામી વિવેકાનંદ હોય, ઘણા બધા છે. એમણે આપણે કહી શકીએ કે આપણા વારસાની અંદર એમનું પણ ઘણું બધું મોટું પ્રદાન છે. એટલે જ કહેવાય છે, હે પ્રીત જહા કી રીત સદા મેં ગીત વહી કે ગાતા હું, ભારત કા રહેને વાલા હું, ભારત કી બાત સુનાતા હું. ચલો, આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની ગઈ. જો ભારતમાં અલગ અલગ પ્રજાઓ આવી અને આ પ્રજાઓ જે છે એ ભારતીય પ્રજા સાથે ભળી ગઈ અને ભારતીય પ્રજા સાથે એની આદાન અને પ્રદાન કરવાની જે પ્રક્રિયા જે છે એ વધી, એના કારણે આપણી જે સંસ્કૃતિ જે છે એનો વિકાસ થયો. તેણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. જો ભારતની ભૂમિ હંમેશા બે વસ્તુ પર ભાર મૂક્યો છે, એક શાંતિ અને અહિંસા.
કે આ વિશ્વ જે છે એ શાંતિમય રીતે રહે અને અહિંસા ક્યારે હિંસા ન કરવી. ગાંધીજી કહેતા અહિંસા જે છે જે માણસ કરતો હોય ખરેખર એ માણસને લાયક નથી. માટે ભારતની ભૂમિએ આ બે વસ્તુ પર ભાર મૂક્યો છે, અહિંસા અને શાંતિ. એ આજે વિશ્વ પણ એનો સ્વીકાર કરી રહ્યું છે, વિશ્વ પણ એની પ્રશંસા કરી રહ્યું છે. ત્યારબાદ વાત કરીએ સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. વાત કરીએ કે સિંધુ સંસ્કૃતિ, આપણે જોઈએ કે સૌથી પ્રાચીન સંસ્કૃતિ ભારતની, યાંથી લઈને અત્યાર સુધી ભારતના જે લોકો છે પોતાની આવડત, પોતાની બુદ્ધિ, પોતાની અંદર રહેલી ક્ષમતા, આ બધાના આધારે ભારત જે છે આ ભારત દેશને સમૃદ્ધ બનાવવાનો પ્રયાસ કર્યો છે અને ભારતના વારસાને સમૃદ્ધ બનાવ્યો છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિ મુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો છે. તો ભારતના જે ઋષિ મુનિઓ છે, ભારતના સંતો છે, ભારતના કલાકારો છે, ભારતના કારીગરો છે, આ બધાનો ભારતની સંસ્કૃતિના ઘડતરમાં મહત્ત્વનો ફાળો છે. મિત્રો, ટૂંક સમયમાં બોર્ડની એક્ઝામ તમારી આવી રહી છે, 4-5 મહિના છે, તો તૈયારીએ લાગી જજો, કરી લેજો. વાંચવાનું મન ના થાય તો એમ જ વિચારવાનું કે નહીં વાંચો અને પરિણામ તમારું ખરાબ આવશે ને તો એક જ વિચાર આવશે, કાશ મેં મહેનત કરી લીધી હોત, કાશ મેં વાંચી લીધું હોત, કાશ મેં થોડો તો પ્રયત્ન કર્યો હોત. અને યાદ રાખવાનું કે જે ટકે છે એ જ જીતે છે અને જે પ્રયત્ન કરે છે એ જિંદગીમાં ક્યારેય હારતો નથી. હા, ક્યારેક નિષ્ફળ થાય પણ એ હારતો નથી. એટલે આપણે હવે તૈયારીએ લાગી જાય. તો વાત કરીએ તેમના ધર્મ, શાસન, શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ, રીત રિવાજો વગેરે પણ ભારતને મળ્યા. આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. જો આપણી સંસ્કૃતિ જે છે એમાં ધર્મ જે છે, આ ધર્મ જે છે એનું મહત્ત્વનું સ્થાન છે, પછી ભાષા, કલા, ચિત્ર, બોલી, અલગ 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 વિસ્તારની અલગ અલગ બોલી હોય. આપણે જોઈએ છીએ દક્ષિણની અંદર અલગ બોલે, પશ્ચિમની અંદર અલગ બોલે, ઉત્તરમાં અલગ બોલે, એટલે આ આપણી ભાષાઓએ પણ આપણી સંસ્કૃતિના ઘડતરમાં એક મહત્ત્વનો ફાળો ભજવ્યો છે. હવે આપણે મેઇન ટોપિક આવ્યા મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિભાગ બી માટે, એટલે ખાસ આ તૈયાર કરી લેજો. સંસ્કૃતિ એટલે શું? કહેવાય છે કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત અથવા માનવ મનનું ખેડાણ. વાત કરીએ કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જીવન જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ, રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. જો સંસ્કૃતિ જે છે એ આખા સમાજ દ્વારા બને છે. સંસ્કૃતિનું ઘડતર કોઈ એક વ્યક્તિ દ્વારા ના બને, એ આખો સમાજ જે છે જ્યારે ભેળો ચાલે છે, જ્યારે સાથે ચાલે છે, ત્યારે આપણે સંસ્કૃતિનું નિર્માણ થાય છે. એટલે એમ કીધું છે કે સમાજની અંદર કાળક્રમે, સમય સાથે સમાજની અંદર જે પરિવર્તનો આવે, સમાજની અંદર જે સુધારા આવે, સમાજની અંદર આપણે વાત કરીએ કે સામાજિક નીતિ, આ બધામાં બદલાવ આવે ત્યારે એક સંસ્કૃતિનું નિર્માણ થાય છે, એમ કહી શકીએ. ત્યારે આપણી સંસ્કૃતિ બને છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, તેમાં માનવ સમાજની ટેવો. જો આપણી રોજબરોજની ક્રિયાઓમાં આપણી ઘણી બધી ટેવો હોય, એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી, જીવનનો ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ પણ કહી શકાય. સંસ્કૃતિનો અર્થ શું કીધું? માનવ મનનું ખેડાણ. વિદ્યાર્થી મિત્રો, તમારી અંદર પણ કંઈ કેવી ટેવો હશે. ટેવ બે પ્રકારની હોય, ખરાબ અને સારી. ખરાબ ટેવ જે આપણી જે છે એનો ત્યાગ કરો. અને ખરાબ ટેવ કઈ? ના વાંચવાની, આજે નહીં વાંચું, કાલે વાંચું, આ ટેવને ટાળો યાર. એટલે સંસ્કૃતિની અંદર વાત થાય કે ટેવો, પછી મૂલ્યો, વ્યક્તિના સિદ્ધાંતો હોય છે,
અને વ્યક્તિને ખરેખર પોતાના સિદ્ધાંતથી જ જીવવું જોઈએ. એટલે વાત કરી મૂલ્યો, ત્યારબાદ આચાર વિચાર. આપણે એકબીજાના વિચારો જે છે એકબીજા સાથે આદાન પ્રદાન કરતા હોય. ત્યારબાદ ધાર્મિક પરંપરાઓ. દરેક ધર્મની જે પરંપરાઓ છે, આ દરેક ધર્મની પરંપરાઓ અલગ અલગ છે. તમે જુઓ મુસ્લિમ સમાજ, હિન્દુ સમાજ, બૌદ્ધ, જૈન, દરેકની પરંપરાઓ જે છે અલગ અલગ છે. ત્યારબાદ રહેણી કહેણી. તમે જુઓ દરેક વ્યક્તિની રહેણી કહેણી, રહેણી કરણી અલગ અલગ હોય છે. એનો પણ સંસ્કૃતિમાં સમાવેશ થાય. જીવનનો ઉચ્ચતમ ધ્યેય, સાહેબ આ શબ્દ આવે ને ધ્યેય, ત્યારે સ્વામી વિવેકાનંદ મને યાદ આવે કે જ્યાં સુધી તમારું લક્ષ્ય ના મળે, જ્યાં સુધી તમારું ધ્યેય ના મળે, ત્યાં સુધી ઊભા ના રહો, ત્યાં સુધી હારો નહીં, ત્યાં સુધી થાકો નહીં. કાર્ય કરતા તમે કેમ થાકી જાઓ વાંચવાથી? ઊભા થાઓ, વાંચો યાર, સમય છે, સાચવી લો. તો આ સંસ્કૃતિમાં આપણે સમાવેશ કોનો થાય? એક તો આપણી ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને આપણા જીવનનો ઉચ્ચતમ ધ્યેય જે આપણે નક્કી કરતા નથી. એકવાર તમારો ધ્યેય નક્કી કરો કે 10મા બોર્ડની એક્ઝામની અંદર મારે ટોપ કરવું છે, મારે 90+ જવું છે, અને આ ધ્યેય એકવાર નક્કી કરો ને પછી લાગી જાઓ તૈયારીએ. કારણ કે સપના એના જ પૂરા થાય છે જેના સપનામાં જાન હોય છે. પાંખોથી કશું નથી થતું, હોસલાથી ઉડાન થાય છે. એટલે મને મહેનત કરવા લાગી જાઓ. ભારતીય સંસ્કૃતિનો વારસો. જો સામાન્ય રીતે આપણે વારસાની વાત કરીએ ને કે વારસો એટલે શું, તો આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. વિચાર કરો, આપણા પૂર્વજો આપણા માટે મૂકીને શું ગયા? ક્યારેક એવું થાય આપણે ખુદ એમ કહેતા હોય કે મારા દાદા, મારા પરદાદા મારા માટે કાંઈ મૂકીને નથી ગયા, મારા માટે કાંઈ કર્યું નથી. એટલે આપણે જાતે કરી લેવાનું. બાપ દાદા ના મૂકીને જાય તો આપણે જાતે કરી લેવાનું, આપણું સામ્રાજ્ય ઊભું કરવાનું જાતે. એટલે કીધું કે પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે વારસો. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. ભારતનો ઇતિહાસ આજકાલનો નથી સાહેબ, ભારતનો જે ઇતિહાસ જે છે હજારો વર્ષ જૂનો છે. રામાયણ મહાભારત આપણા ઇતિહાસના સાક્ષી છે. હજારો વર્ષ જૂનો ઇતિહાસ છે આપણો. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે તેમ કહીએ છે. આ તો મિત્રો તમે નાનપણથી જ બોલતા આવ્યા છો કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે, અને પોતાના વારસાનો હંમેશા ગર્વ જ હોવો જોઈએ. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન એમ કહી શકાય. ભારતના આ વારસાને નીચે દર્શાવેલ બે ભાગોમાં વહેંચી શકાય. સાહેબ વારસા બે પ્રકારના હોય, એક પ્રાકૃતિક વારસો અને એક સાંસ્કૃતિક વારસો. બોર્ડની એક્ઝામમાં તમારો પ્રશ્ન પૂછે કે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો જે છે બંને વચ્ચેની તફાવત લખો, ત્યારે આ મુદ્દો તમારે કામ લાગશે. માટે આ પણ આપણા માટે જરૂરી મુદ્દો છે. પ્રથમ વાત કરી કે ભારતનો પ્રાકૃતિક વારસો અને ત્યારબાદ વાત કરી ભારતનો સાંસ્કૃતિક વારસો. જો પ્રાકૃતિક વારસાની આપણે વાત કરીએ કે ભારતની ભૂમિ જે છે એ પ્રકૃતિના સુંદર દ્રશ્યોથી ભરેલી છે. પ્રકૃતિએ ભારતની ભૂમિને અઢળક સુંદરતા આપી છે. સાંસ્કૃતિક વારસો માનવ નિર્મિત છે. જે વસ્તુ એ માનવે મતલબ ક્રિએટ કર્યો છે, બિલ્ડિંગો છે, ઇમારતો છે, મંદિરો છે, સ્તૂપો છે, આ બધું કોણે બનાવ્યું? મેં બનાવ્યું એમ ના કહેતા તમે સાહેબ, માનવે બનાવ્યું, તમે પણ બનાવશો. તો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. પ્રથમ મુદ્દો તમારે લખવું હોય તો લખી પણ શકો કે પ્રાકૃતિક વારસો જે છે એ કુદરત દ્વારા મળેલી ભેટ છે. કારણ કે આ વારસો આપણે કુદરતે આપ્યો છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. જો એક તો આપણો જે પ્રાકૃતિક વારસો વિશિષ્ટ છે અને વૈવિધ્યપૂર્ણ છે. હવે આમાં સમાવેશ કોનો થાય એની વાત કરીએ તો ઊંચા પર્વતો જે છે,
એ પ્રકૃતિ દ્વારા જ બનાવેલા, તમે બનાવવા તો નહોતા ગયા ને, એટલે આપણે કહી શકીએ કે જો ઊંચા ઊંચા પર્વતો જે છે ને એને પ્રાકૃતિક વારસામાં એનો આપણે સમાવેશ કરી શકીએ. ત્યારબાદ વાત કરી નદીઓ, નદીઓ જે છે સાહેબ એ પ્રકૃતિ દ્વારા મળેલી એક ભેટ છે. ત્યારબાદ ઝરણા, સાગરો, ઝરણાઓ પણ આપણે માણસ બનાવી નથી ગયા બનાવવા, એ કુદરત દ્વારા ભગવાન દ્વારા મળેલી ભેટ છે. સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ્ત મેદાનો, ખીણ પ્રદેશો, રણ પ્રદેશો વગેરેનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે તમને યાદ આવે ને કે ભાઈ કુદરત દ્વારા જે પણ વસ્તુ તમને મળી છે, કુદરતે જે પણ વસ્તુ બનાવી છે ને એનો ઉલ્લેખ તમારે અહીંયા કરી દેવાનો, બરાબર. તથા વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ, વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો અને ખનિજોનો સમાવેશ થાય છે. જો પ્રાણીઓનો પણ આમાં સમાવેશ કર્યો છે, જીવજંતુનો પણ સમાવેશ કર્યો છે, કારણ કે આ બધા પ્રકૃતિએ બનાવેલા તત્વો છે. કહેવાય છે કે તમે પ્રકૃતિને જે આપો ને એટલું પ્રકૃતિ તમને આપે, માટે પ્રકૃતિને હંમેશા જીવનમાં યાદ રાખવાનું, બીજાને આપતા શીખો. ક્યારેય કોઈ પાસે કંઈ શું મેળવી લેવું એવી આશા જિંદગીમાં ના રાખતા, જો તમને આગળ જવું હોય તો, કારણ કે પ્રકૃતિ પણ આપણે એ જ શીખવાડે છે, હંમેશા બીજાને આપો. આંબાના ઝાડને જોજો તમે, એ કેરી આપણને આપે છે, ઝાડ આપણે ફળ આપે છે, બદલામાં આપણે એમને એને કાંઈ નથી આપતા, પ્રકૃતિ આપે છે. તમે જેટલું બીજાને આપો એટલું કુદરત તમને ડબલ આપે, વધારે આપે. ચાલો, આપણે સૌ પ્રકૃતિના સંતાનો છીએ, પ્રકૃતિ દ્વારા આપણે નિર્મિત છીએ, એટલા માટે આપણે બધા જે છે એ પ્રકૃતિના સંતાનો છીએ. પ્રકૃતિએ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. પ્રકૃતિએ વ્યવસ્થા કરી સાહેબ, જો આપણો આહાર, પાણી, ત્યારબાદ વાયુ એને કે હવા, નિવાસ, આ બધી જે વ્યવસ્થાઓ જે છે માનવ એ પ્રકૃતિએ કરી છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. જો આપણે વડને પૂજીએ છીએ, આપણે તુલસીને પૂજીએ છીએ, આપણે અમુક જે ઝાડ જે છે ગાયને પૂજીએ છીએ, પ્રકૃતિના આ તત્વો છે સાહેબ, અને આ પ્રકૃતિના તત્વોને આપણે પૂજીએ છીએ, એના ઉદાહરણો પણ આપણે જોવા મળે છે પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જે જાતક કથાઓ છે એમાં આપણે આના ઉદાહરણો જોવા મળે છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. જો ઘણા બધા ગીતો એવા છે કે જેમાં પ્રકૃતિનું વર્ણન છે, તહેવારોમાં પણ પ્રકૃતિનું વર્ણન છે, કવિતાઓ જે છે એમાં પણ પ્રકૃતિનું વર્ણન છે, ચિત્રોમાં પણ પ્રકૃતિનું વર્ણન છે. એટલે પ્રકૃતિ જે છે એની સાથે માનવનો જે સંબંધ જે છે ખૂબ જ નિકટતાનો છે એમ કહી શકીએ આપણે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં તમે હોવ તો તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો, જેથી કરીને એની મદદ થઈ જાય અને અમને પણ મોટિવેશન મળે તમારા માટે લેક્ચર લાવવા માટે. અને IMP પ્રશ્નો પણ અમે આપીશું જે બોર્ડમાં 100% ગેરંટી સાથે પૂછાશે, માટે શેર કરજો જેથી અમને મહેનત તમારા માટે કંઈક કરવા માટે અમને પણ અંદરથી મોટિવેશન મળે કે તમારા માટે સાહેબ કંઈક કરવું છે, બરાબર. નિસર્ગ ઉપચાર એટલે કે નેચરોપથી આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે. જો સાહેબ આયુર્વેદ જે છે ને એ પ્રકૃતિ પર આધારિત છે, કારણ કે આયુર્વેદમાં આપણે જોઈએ કે જડીબુટ્ટી જે છે ઝાડ વનસ્પતિમાંથી મળતી હોય છે અને વનસ્પતિમાંથી ઘણી બધી દવાઓ પણ બને છે, પ્રકૃતિએ આપણને ખૂબ જ આપ્યું છે. હવે વાત કરીએ ભૂમિ દ્રશ્યો. ભૂમિ આકાર દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર કહેવાય. જો પર્વતો જે છે તમે જુઓ ભૂમિના આકારો કેવા છે, આ બાજુ ગુજરાતમાં જોવા જાય તો ગિરનાર, પાવાગઢ આ બધા પર્વતોના જે ભૂમિ આકારોની વાત કરી છે. પર્વતો યાર કુદરતી રીતે કેવા, આમ આપણા નજારો જોઈએ ને અત્યારે વરસાદની અંદર તમે જુઓ ને તો મજા આવી જાય, પર્વતો ઉપરથી પ્રકૃતિને નિહાળવાની મજા કંઈક વાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. તેનાથી મોટી નદીઓ બારે માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે.
તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. હિમાલયમાં અમરનાથ, ત્યારબાદ બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો, નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. ભારત માટે હિમાલયનું મહત્ત્વ ઘણું છે. જો સાહેબ, હિમાલય એક એવી ભૂમિ છે જે દેવોની ભૂમિ છે. અહીંયા આપણે અહીંયા મંદિરોની તો વાત કરી જ છે કે હિમાલયની અંદર આપણે જોઈએ કે અમરનાથ છે, બદ્રીનાથ છે, કેદારનાથ છે, આ બધા સ્થળ તો આવ્યા છે. પણ હિમાલય એ ભૂમિ છે કે જ્યાં આપણા ઋષિમુનિઓ સંતો જે છે અહીંયા તપસ્યા કરવા જતા અને અહીંયા તપસ્યા કરીને પ્રભુને મેળવવાનો પ્રયાસ કરતા. એક કહેવાય ને દેવોની ભૂમિ પણ આપણે હિમાલયને કહી શકીએ. એટલા માટે હિમાલયનું જે છે એ ઘણું બધું મહત્ત્વ છે. ચાલો નદીઓની વાત કરીએ. આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ બી છે કે આપણે પ્રાચીન કાળથી નદીઓને લોકમાતા શા માટે કહીએ છીએ. માટે આ ખાસ તૈયાર કરજો, ટીક કરી રાખજો. આ મોસ્ટ ટાઈમ બી છે જે બોર્ડમાં 100% પૂછાવાની શક્યતા છે. પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરા પાડતી રહે છે. જો યાર પ્રાચીન સમયથી જો નદીઓ જ ના હોય તો આપણા જીવનનું કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ રહે નહીં. પ્રાચીન સમયથી જે છે માર્ગ આપણે પૂરો પાડવાનું કામ કોણે કર્યું? નદીઓ. જો પહેલાંના માનવ જો હતા ને, આદિ માનવ, એ સામાન્ય રીતે નદીની બાજુમાં રહેવાનું પસંદ કરતા. મુખ્ય કારણ કે પાણી મળી રહે સરળતાથી, અને પાણી હોય એટલે ખેતી થાય, અને ખેતી થાય એટલે આપણું જીવન જે છે આપણે જીવી શકીએ. એટલે નદીઓનું મહત્ત્વ બહુ છે. જો નદીઓ ના હોય તો ખરેખર આપણે પૃથ્વી ઉપર જીવી ના શકીએ. માટે એમ કીધું કે પ્રાચીન સમયથી નદીઓ જે છે પ્રાકૃતિક માર્ગ પૂરી પાડતી રહે છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામે છે. જો આપણી જે સંસ્કૃતિ છે એ સિંધુ અને રાવી બે નદીઓ જે છે એના ખોળામાં આપણે કહીએ ને તો પણ ચાલે, કારણ કે ત્યાંથી આપણી જે સંસ્કૃતિ જે છે, આપણી જે સભ્યતા છે એની શરૂઆત થઈ. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી જે નદીઓ જે છે એ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવે છે. આપણા જીવનનું અસ્તિત્વ જે છે એ નદીઓ દ્વારા જ છે એમ આપણે કહી શકીએ. પીવાનું પાણી હોય, વપરાશનું પાણી હોય, સિંચાઈ હોય, વીજળી હોય, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્ત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન જે છે એ અગ્રીમ છે. એટલે આપણા જીવનમાં જે પણ ઉપયોગી આમ જોવા જઈએ તો પાણી જ છે. એ પછી પીવા માટે હોય, સિંચાઈ માટે હોય, વીજળી માટે હોય, પાણી વગર કાંઈ થાય નહીં એટલે નદીનું મહત્ત્વ તો હોય જ. તે ઉપરાંત માટીના વાસણો બનાવવા, મકાન છે, લીપણ છે તથા ઉદ્યોગના વિકાસ માટે પણ માનવીએ નદીના જે પાણી જે છે એના ઉપર માનવી આધારિત છે. આમ નદીઓએ ભારતીય પ્રજા જીવનને કેવું બનાવ્યું? સમૃદ્ધ બનાવ્યું છે. આપણે સુખી જીવન જીવી શકતો હોય એમાં નદીઓનો એક મુખ્ય ફાળો છે એમ કહી શકાય. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસુદ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે. તેથી આપણે નદીને લોકમાતાનું બહુ માન આપ્યું છે. નદીને આપણે એટલા માટે માં કહીએ છીએ. એટલા જ માટે આપણે ગંગામાં નાવા જતા હોઈએ છીએ ને કે ગંગામાં નાહીએ તો પાપ ધોવાઈ જાય. એટલે નદીનું મહત્ત્વ આપણા માટે બહુ જ, પૂજા કરી હશે આપણે નદીની, એટલા માટે લોકમાતા તરીકે આપણે નદીને કહી શકીએ. હવે વાત કરીએ વનસ્પતિ જીવન. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહે છે, જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પરત્વેનો આદર સૂચવે છે. જો વાત કરી છે કે ભારતના જે લોકો જે છે ને સાહેબ, ખૂબ જ પ્રકૃતિ પ્રેમી છે એમ કહી શકાય કે પર્યાવરણ પ્રેમી છે. એનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવા પ્રત્યેનો જે આદર છે ને સાહેબ, એને જોઈને આપણે કહી શકીએ. તુલસીની પૂજા કરીએ, વડની પૂજા કરીએ, કોઈકને ભેટમાં આપવું હોય તો ગુલાબનું ફૂલ આપીએ, એટલે આપણે કહી શકીએ કે આપણે પ્રકૃતિ પ્રેમી તો છીએ જ. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપ દીપ કરવામાં આવે છે. જો કીધું ને વડ, પીપળો અને તુલસી આ બધા આની આપણે પૂજા કરીએ છીએ. વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. કયા વ્રતમાં? વટ સાવિત્રી. અનાજ, કઠોળ, તેલેબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિ થી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે
ઉપયોગી છોડવાઓ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવે છે. હરડે, આમળા, બહેડા, કુંવરપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓ તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરા, સૂરજમુખી, ચંપો, નિશગંધા, જુઈ વગેરે જેવા પુષ્પો માનવ જીવનને ખૂબ જ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યો છે. આમ ભારતના સામાજિક અને ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ પડ્યો છે. વન્ય જીવનની આપણે વાત કરીએ કે આપણે આપણા જે ભારતીય સમાજના જે લોકો જે છે એ પ્રકૃતિ પ્રેમી તો છે, આની સાથે પ્રાણી પ્રેમી પણ છે. આપણે જોઈએ ગાયને પાળવામાં આવે છે, બકરીને પાળવામાં આવે છે, ઘણા બધા પ્રાણીઓ જે છે એને આપણે પાળીએ છીએ અને એના ઉપર પોતાનું જીવન નિર્વાહ કરીએ છીએ. તો વાત કરીએ કે પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ. પ્રકૃતિ પ્રેમી તો છે જ, પણ સાથે સાથે પ્રાણી પ્રેમી પણ છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘો, સાહુડી જેવા અનેક જીવો આપણા દેશમાં જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જોવા મળે છે. એશિયાઈ સિંહો માત્ર આપણા ગુજરાતમાં જ છે, ગીરની અંદર, બાકી ક્યાંય જોવા મળતા નથી. આપણી ધાર્મિક માન્યતામાં લોકોએ કેટલાક વન્ય જીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવ દેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. ઘણા બધા પ્રાણીઓ જે છે આપણે દેવ અને દેવતાઓ જે છે, દેવી અને દેવતાઓ એના વાહન તરીકે પણ આપણે સ્થાન આપ્યું છે. આપણી રાષ્ટ્ર મુદ્રામાં પણ ચાર સિંહ, ઘોડો, હાથી તથા બળદની આકૃતિ મૂકીને તેનું આ મૂલ્ય આપ્યું છે. વળી આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડેલા છે. તો આ વધારે મહત્ત્વનું નથી, આપણે જે પણ ભણ્યા એ જે મહત્ત્વનું હશે હું તમને કહેતો રહીશ કે આ તૈયાર કરવા જેવું છે, જે બોર્ડની પરીક્ષા માટે જરૂરી છે. આ તો ખાલી આપણે સમજવા માટે છે. હવે વાત કરીએ ભારતનો સાંસ્કૃતિક વારસો. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે, પણ જે સાંસ્કૃતિક વારસો જે છે એ માનવ નિર્મિત છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યપૂર્ણ છે. આપણે પ્રાકૃતિક વારસા વિશે સમજ્યા, સાંસ્કૃતિક વારસાની આપણે વાત કરીએ કે માનવ નિર્મિત છે. તમે જુઓ સ્તૂપો છે, મંદિરો છે, પછી જે માનવ નિર્મિત છે જે પણ વસ્તુઓ એને આપણે સાંસ્કૃતિક વારસાની અંદર એમાં સમાવેશ આપણે એને કરી શકીએ. ઐતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાને સાંસ્કૃતિક વારસાઓની ઘણી બધી બાબતોની ભેટ આપી છે. ઉદાહરણ તરીકે શિલ્પ, મૂર્તિઓ, પ્રાચીન મૂર્તિઓ પણ તમને જોવા મળે. સામાન્ય રીતે આપણે જોઈએ ભગવાન બુદ્ધની મૂર્તિઓ આપણે ઘણી બધી જગ્યાઓથી મળી આવેલી છે. પછી દાઢીવાળા પુરુષનું શિલ્પ, આ બધો સાંસ્કૃતિક વારસાની આપણે ભેટ કહી શકીએ, બધી બાબતોની ભેટ આપી છે. ઉદાહરણ તરીકે શિલ્પ સ્થાપત્યની કળા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે, જેમાં સિંધુખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષોને ગણી શકાય. જો સિંધુખીણની સંસ્કૃતિ જે છે આજથી 5000 વર્ષ પ્રાચીન છે અને એમાંથી ઘણા બધા અવશેષો આપણે મળ્યા છે. એ અવશેષો જે છે એ આપણા પુરાવા છે, એ આપણો સાંસ્કૃતિક વારસામાં આપણે એનો સમાવેશ કરી શકાય. જેમ કે સિંધુખીણની સંસ્કૃતિમાંથી આપણે મળ્યું હોય તો દેવી દેવતાઓ જે છે એની પ્રતિમાઓ, યાની કે મૂર્તિઓ, માનવના શિલ્પો, પશુઓ તથા રમકડા, તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે. જો દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ આ બે મહત્ત્વનું છે, આ તમારે યાદ રાખવાનું છે. આ જ ક્રમમાં મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ
ત્યારબાદ ભગવાન બુદ્ધની પ્રજ્ઞા, પારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર, પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને તે પછીના કાલખંડની જૈન તીર્થકરોની પ્રતિમાઓ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ નિહાળતા આપણે આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાય છે. જો આપણા સાંસ્કૃતિક વારસામાં કોનો સમાવેશ થાય તો મંદિરો છે, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચેતીઓ, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ થાય છે. જો આ બધું વસ્તુ છે ને માનવ નિર્મિત છે, મૂર્તિઓ માનવ બનાવી, મૂર્તિઓ પણ માનવ જ બનાવે, ત્યારબાદ વાત કરી કે રાજમહેલો માનવ બનાવે, જે પણ વસ્તુ માનવ નિર્મિત છે એને આપણે સાંસ્કૃતિક વારસામાં લઈ શકીએ. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ષા, શાંતિનિકેતન યાની કે કોલકાતામાં આવેલું છે, ત્યારબાદ દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે આપણે ઓળખાવી શકીએ. જો બિલ્ડિંગો જે છે એનો પણ સાંસ્કૃતિક વારસામાં, ઇમારતો એનો સાંસ્કૃતિક વારસામાં આપણે સમાવેશ કરી શકીએ. ભાષા છે, લિપિ છે, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મો, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ સુરક્ષા આદિ ઘણી બધી મહત્ત્વની શોધો પણ ભારતમાં થઈ છે. જો ભારતમાં કઈ કઈ શોધ જે છે એ થઈ તો આપણે વાત કરી કે એક તો ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ તો ભારતમાં થઈ. ઓલું ગીત છે ને, જીરો દિયા મેરે ભારતને, ભારતને મેરે ભારતને, તબ દુનિયા કો ગિનતી આય. તો એટલે જ કીધું છે કે શૂન્યની શોધ ભારતમાં થાય. પછી વાત કરી ગણિત, પંચાંગ એની જે શોધ છે ભારતમાં થઈ, ખગોળની, લોખંડની, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ આ બધાની શોધ ક્યાં થઈ તો ભારતમાં. હવે આપણે વાત કરીએ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્ત્વ ધરાવતા સ્થળોમાં લોથલ યાની કે ધોળકા તાલુકો, રંગપુર યાની કે લીંબડી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો, ધોળાવીરા યાની કે કચ્છ જિલ્લો, રોજડી અથવા શ્રીનાથગઢ રાજકોટ જિલ્લો વગેરે મુખ્ય છે. વાત કરીએ કે વડનગરનું કીર્તિ તોરણ, જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર, ચાપાનેરનો દરવાજો, સિદ્ધપુરનું રુદ્ર મહાલય, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદમાં જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સિદ્ધિ સૈયદની જાળી, હઠીસિંહના દેહરા, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, વડોદરાના રાજમહેલો, જૂનાગઢનો મહાબત ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા જોવાલાયક સ્થળો છે. તો એ ટોપિકનું કોઈ મહત્ત્વ નથી, ખાલી જાણકારી પૂરતું છે. તો ધાર્મિક મહત્ત્વ ધરાવતા સ્થાનોમાં દ્વારકાનું દ્વારકાધીશ મંદિર અને જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકીનું સોમનાથ મંદિર, ઉત્તર ગુજરાતમાં અંબાજી બનાસકાંઠો જિલ્લો, બહુચરાજી મહેસાણા જિલ્લો અને મહાકાલી માતાજી યાની કે પાવાગઢ પંચમહાલ જિલ્લો, મીરાદાતાર ઉનાવ મહેસાણા જિલ્લો, જૈન તીર્થ પાલિતાણા ભાવનગર જિલ્લો, રણછોડરાયજીનું મંદિર ડાકોર ખેડા જિલ્લો અને શામળાજી અરવલ્લી જિલ્લો વગેરે તીર્થ સ્થાનો જે છે એ આપણે ગણાવી શકાય. આ મહત્ત્વના તીર્થ સ્થાનોના નામ આપ્યા છે જે માત્ર જાણકારી માટે છે, એટલા બધા મહત્ત્વના નથી, ખાલી વાંચી લેજો એકવાર. ગુજરાતમાં જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસલક્ષી સ્થળોમાં વિજયનગર યાની કે સાબરકાંઠા જિલ્લો, પતંગોત્સવ યાની કે કાંકરિયા કાર્નિવલમાં અમદાવાદ, પછી તાનારીરી મહોત્સવ વગેરે આપણે મહોત્સવ જે છે એ ઉજવતા હોઈએ છીએ. જો અહીંયા અશોકનો શિલાલેખ જે છે એના ઉપર જે લિપિ લખેલી છે એ દ્રશ્ય બતાવવામાં આવ્યું છે. જૈન અને બૌદ્ધના પ્રવાસના સ્થળો, તો ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર થયેલો, જેના આધાર સ્વરૂપે ગુજરાતમાં વડનગર
તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંગ, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ગુફાઓ જોવા મળે છે. જૈન ધર્મના લોકોના જે આપણે જૈન અને બૌદ્ધ ધર્મના જે પ્રવાસના સ્થળો છે એની વાત કરી છે. ત્યારબાદ આ મેળાની માહિતી આપી છે. આ ખાસ તૈયાર કરવા આ તમારા માટે જરૂરી છે. તો મેળાની વાત કરીએ. મોઢેરાનો મેળો ક્યાં ભરાય? તો મોઢેરામાં. ક્યારે? તો શ્રાવણ વદ અમાસના દિવસે. બહુચરાજીનો મેળો તો ક્યાં ભરાય? બહુચરાજી ક્યાં? તો મહેસાણા. ચૈત્ર સુદ પૂનમના દિવસે. શામળાજીનો કાળિયા ઠાકોરનો મેળો ક્યાં ભરાય? તો શામળાજી. ક્યાં? તો અરવલ્લી. કારતક સુદ 11 થી પૂનમ સુધી. ભાદરવી પૂનમનો મેળો તો અંબાજી ભરાય, જિલ્લો બનાસકાંઠા, ભાદરવા સુદ પૂનમના દિવસે. ભવનાથનો મેળો તો ગિરનાર, મહાવદ 9 થી 12 સુધી. તરણેતરનો મેળો તો તરણેતર, ભાદરવા સુદ 4 થી 6 સુધી. ભડિયાદનો મેળો તો અમદાવાદ, તો એ રજબ માસની તારીખ 9, 10 અને 11. ત્યારબાદ આપણે વાત કરીએ, આ મેળા જે છે એ મહત્ત્વના નથી. ડાંગ દરબારનો મેળો મહત્ત્વનો છે. ત્યારબાદ આપણે આગળ જોયું ભવનાથનો મેળો, તરણેતરનો મેળો, આ ખાસ તમારે યાદ રાખવા. ત્યારબાદ વાત કરીએ વોઠાનો મેળો, તમને યાદ રાખવાનો જે મહત્ત્વનો છે. વોઠાનો મેળો તો ધોળકા અમદાવાદ, કારતક સુદ પૂનમના દિવસે. જે મહત્ત્વના છે એનો જ આપણે વાત કરીએ. ડાંગ દરબારનો મેળો તો આહવા, ફાગણ સુદ પૂનમના દિવસે. ત્યારબાદ ગોળ ગધેડાનો મેળો ગરબાડા દાહોદ, હોળી પછીના 5મા કે 7મા દિવસે ભરાય છે. તો આ મહત્ત્વના જે મેળા હતા એની આપણે વાત કરી. ભારત ભૂમિ અને તેના લોકો. આદિમાનવ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા. જો આદિમાનવ જે છે આજથી 20 લાખ વર્ષ પહેલાં ઉત્પન્ન થયા. ક્યાં? તો દક્ષિણ આફ્રિકા જે છે ત્યાંથી ઉત્પન્ન થયા. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણના કારણે અનેક વિદેશી પ્રજા ભારત તરફ આકર્ષાઈ. અહીં અનેક જાતિઓ આવી. પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વો જોવા મળે છે. ભારતમાં આપણે જોઈએ કે ભિન્ન ભિન્ન જાતિના લોકો વસે છે. કારણ કે ભારતમાં માત્ર ભારતીય લોકો નહીં પણ વિદેશી પ્રજા પણ ભારતથી આકર્ષાઈને, એના સાંસ્કૃતિક વારસાથી આકર્ષાઈને ભારતમાં આવી છે. ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીન પ્રજા તરીકે થાય છે. જો દ્રવિડ પ્રજા હતી સૌથી પ્રાચીન. આ દ્રવિડ પ્રજા જે છે એણે ધૂપ દીપ અને આરતીની શરૂઆત જો કોઈએ કરી હોય તો આ દ્રવિડ પ્રજા. પછી શિવ અને પાર્વતી જે છે એને ભગવાન તરીકે પૂજવાની શરૂઆત કરી હોય તો આ દ્રવિડ પ્રજા, એટલે સૌથી પ્રાચીન તરીકે ગણાતી. પરંતુ નૃવંશ શાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રની અગતન શોધખોળથી એવું જાણવા મળ્યું કે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ પણ અહીં રહેતી, તેમના વિશે આપણે જોઈએ. તો અલગ અલગ પ્રજાઓની વાત કરીએ અને આ પ્રજાઓ બોર્ડની પરીક્ષા માટે તમારા માટે મહત્ત્વની છે, એટલે દરેક પ્રજાઓ જે છે એના વિશે તમારે ખ્યાલ હોવો જોઈએ. આપણા દેશે વિશ્વને સમૃદ્ધિક વારસો આપ્યો છે. તો આ વારસામાં પહેલી પ્રજા જે છે નેગ્રીટો જે છે એ પહેલી પ્રજા ભારતમાં આવી હતી. નેગ્રીટો અથવા નિગ્રો ભારતની સૌથી પ્રાચીન નિવાસીઓ છે. જો ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ કોણ? તો નેગ્રીટો, જેનું બીજું નામ છે હબશી પ્રજા. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા નિગ્રો, એનું બીજું નામ છે હબશીઓ, આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલા. જો આ લોકો ક્યાંથી આવ્યા? તો આફ્રિકામાંથી. આફ્રિકાનો બલુચિસ્તાનનો જે રસ્તો છે અહીંયાથી ભારતમાં ધીરે 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 ભારતમાં આવ્યા. હવે જો તેઓ વરણે શ્યામ, વરણે કહેવાતા હતા તો શ્યામ રંગનો, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાકડિયા વાળ ધરાવતા હતા. સામાન્ય રીતે વાકડિયા વાળને જ્યારે વાત આવે તો તમને વેસ્ટ ઇન્ડિઝના લોકો યાદ આવે, મોટાભાગે એમના વાળ જે છે વાકડિયા જ હોય છે. તો આ નેગ્રીટો પ્રજાની વાત કરી કે રંગે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને વાકડિયા વાળ ધરાવતા હતા. હવે વાત કરીએ ઓસ્ટ્રોલોઇડ પ્રજા, એને કે એનું બીજું નામ છે નિશાળ. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી. તેઓ રંગે શ્યામ, જો ઓસ્ટ્રોલોઇડ પ્રજા ક્યાંથી આવી? અગ્નિ એશિયામાંથી. રંગે શ્યામ, રંગે કેવા હતા? તો શ્યામ. ત્યારબાદ લાંબુ અને પહોળું માથું,
ટૂંકું કદ, ચપટું નાક તેમની શારીરિક વિશેષતા હતી. જો કોઈ પણ પ્રજાની આપણે શારીરિક વિશેષતાઓ જે છે આપણે જોઈએ છે તો આ રંગી કેવા, તો શ્યામ, પછી લાંબુ અને પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ, આ એમની શું શારીરિક વિશેષતા હતી. ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ કહેતા. આર્ય પ્રજા જે હતી એ ઓસ્ટ્રેલિયન પ્રજાને શું કહેતી, તો આર્ય પ્રજા એ ઓસ્ટ્રેલિયન પ્રજાને નિષાદ કહેતી. ભારતની કોલ અને મુંડા જાતિ, હવે ભારતમાં કઈ એવી પ્રજાઓ જે છે એમાં આ પ્રજાના લક્ષણો જોવા મળે છે એની વાત કરી તો ભારતમાં કોલ અને મુંડા જાતિ, અસમની કઈ પ્રજા, તો ખાસી પ્રજા, ત્યારબાદ નિકોબાર અને બ્રહ્મદેશ, બ્રહ્મદેશ એટલે હાલનું મ્યાનમાર, ત્યાં આ જાતિઓના આ જે પ્રજા જે છે આ પ્રજાના લક્ષણો જોવા મળે છે. આ જાતિઓમાં આપણે પ્રજાના લક્ષણો જોવા મળે. મ્યાનમારમાં જાઓ તો તમારે એવા વ્યક્તિઓ જોવા મળે છે હોય જે રંગે શ્યામ હોય, લાંબુ પહોળું માથું હોય, ચપટું નાક હોય, બરાબર, વાકડિયા વાળ ધરાવતા હોય, આ બધા લક્ષણો ધરાવતા વ્યક્તિઓ તમને જોવા મળે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે. આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે સભ્યતા છે, એના વિકાસમાં આ પ્રજાનો ફાળો કેવો છે, ખૂબ જ મહત્ત્વનો. જો એ જાણતા શું હતા, તો તેઓ માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાવ કાપડનું વણાટ કામ કરવું જેવા કેટલાક કૌશલ્યો માટે જાણીતા હતા. તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા. જો કોઈ પણ પ્રજા જે છે એ પોતાની એક ધાર્મિક માન્યતા ધરાવતી એ પણ આ લોકો ધરાવતા હતા. હવે આપણે વાત કરીએ મહત્ત્વની પ્રજા. આ બધી પ્રજા મોસ્ટ ટાઈમ પીસે બોર્ડની એક્ઝામ માટે માટે ખાસ તૈયાર કરવી. દ્રવિડ લોકો, દ્રવિડોને મોહેંજોદડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષણ યુગના જે સંસ્કૃતિ જે છે એના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. તો તમને પ્રશ્ન કરી શકે, બોર્ડમાં પૂછાઈ શકે કે ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો અને પાષણ યુગના સીધા વારસદાર તરીકે કોણ ઓળખાય છે, તો દ્રવિડો. ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો જે છે એ ટકી રહ્યા. સમયાંતરે આ લોકો દ્રવિડો કહેવાયા. જો આ લોકો ક્યાંથી આવ્યા, ઉત્તરમાંથી. ઉત્તરમાંથી આવ્યા, એમનું જે ભાષાનું અસ્તિત્વ જે છે આ ભાષાનું અસ્તિત્વ જે છે એમણે શું કર્યું, ટકાવી રાખ્યું. અને સમયાંતરે આ લોકો શું કહેવાયા, તો દ્રવિડ લોકો કહેવાયા. દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે કે પાર્વતી અને પિતૃરૂપે પરમાત્માનો એટલે કે શિવની પૂજાની સમજ આપી હતી. જો સૌ પ્રથમ મા પાર્વતી અને ભગવાન શિવની પૂજા જે છે એ કરવાની શરૂઆત કોણે કરી હતી, દ્રવિડ લોકો. ત્યારબાદ ધૂપ, દીપ અને આરતી જે છે એ કરવાની શરૂઆત કોણે કરી, એ પરંપરા જે છે કોણે વિકસાવી, તો દ્રવિડ લોકો જે છે એણે વિકસાવી. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પ્રકૃતિની પૂજા કરતા હતા દ્રવિડ લોકો. પશુ પૂજા દ્રવિડ લોકો કરતા હતા. દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા. આ દ્રવિડોના જે મૂળ દેવો હતા કોણે સ્વીકારી લીધા, તો આર્યોએ સ્વીકારી લીધા. અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થાન પામ્યા. સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ. આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રસર્યા. જો લગ્ન બે પ્રકારના, અંતઃજ્ઞાતીય અને આંતરજ્ઞાતીય, તો સમય જતાં આંતરજ્ઞાતીય જે લગ્ન જે છે આ દ્રવિડોમાં થવા લાગ્યા. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. તેઓ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અને વિવિધ કલાઓ જેવી કે કાંતવું, વળવું, રંગવું, હોડી, તરાપા જેવા ક્ષેત્રોમાં તેમનું એક વિશિષ્ટ પ્રદાન હતું. આ બધી કળાઓથી એ પારંગત હતા. આર્યોનું પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થયા. જો પછી દ્રવિડ લોકો દક્ષિણમાં વસવા લાગ્યા, અહીંયા સ્થિર થયા. આર્યોનું જે પ્રભુત્વ જે છે એ વધવા લાગ્યું, એના કારણે એ દક્ષિણમાં ગયા અને ત્યાં સ્થિર થયા. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે. પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે. જો દ્રવિડ કુલની ચાર ભાષાઓની વાત કરી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, આ ભાષાઓ આપણે એ બાજુ જોઈએ દક્ષિણ ભારતની અંદર આ ભાષાઓ બોલતા હોય છે.
અન્ય કેટલીક પ્રજાઓની આપણે વાત કરીએ. આ ઉપરાંત ભારતમાં મોગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને ઓર્મોનોઇડ પ્રજા પણ હતી. તો હવે વાત આપણે કરીએ મોગોલોઇડ પ્રજા. આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈને ભારતમાં આવી. જો ઉત્તર પશ્ચિમ ચીન, ત્યાંથી આ પ્રજા નીકળી અને તિબેટમાં આવી, અને તિબેટમાં થઈને ક્યાં આવી? તો ભારતમાં આવી. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં પણ વસવાટ કર્યો. ક્યાં ક્યાં રહ્યા? તો એ ઉત્તર આસામમાં એ લોકો રોકાયા, સિક્કિમમાં રોકાયા, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં એમણે શું કર્યો? તો વસવાટ કર્યો. સમય જતાં તેમનું ભારતીયકરણ થયું. આ પ્રજાનો વર્ણ કેવો? તો પીળો. ચહેરો કેવો? તો ચપટો. ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવતી હતી. એમની આંખો બદામ જેવી. મોગોલોઇડ લોકો પીળા વર્ણના હતા. એમનો દેખાવ આપણે સામાન્ય રીતે પીળા રંગ જેવો દેખાય, અને તેઓ કિરાત તરીકે ઓળખાતા હતા. મોગોલોઇડ જે પ્રજા હતી એનું બીજું નામ આપણે જોઈએ તો શું? કિરાત. હવે આપણે વાત કરીએ અલ્પાઇન, ડિનારિક અને ઓર્મોનેટ પ્રજા. આ પ્રજાઓ કે જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે, આ ત્રણ જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે. આ પ્રજાના અંશો ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઉડીસા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ જે ત્રણ પ્રજાઓ જે છે ને એને મુખ્ય અંશો ક્યાં જોવા મળે? તો મહારાષ્ટ્ર, બંગાળ, ઉડીસા, ગુજરાત અને સૌરાષ્ટ્ર એમાં જોવા મળે છે. લાસ્ટ પ્રજાની આપણે વાત કરીએ આર્યો. ભારતની આર્ય સભ્યતાના નિર્માતા આર્યો, યાની કે આર્યોનું બીજું નામ નોર્ડિક હતા. જો આર્ય જે સભ્યતા હતી, આ સભ્યતાના નિર્માતા કોણ? તો આર્યો. આર્યોનું બીજું નામ તો નોર્ડિક. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. જે હિન્દુઓ જે છે એ શું કહેવાતા? તો આર્યો કહેવાતા. તેઓની મુખ્ય વસ્તી જે તે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યવ્રત નામ અપાયું હતું. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. ત્યાં સાત મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેમને સપ્તસિંધુ નામ અપાયું. ઉત્તર વૈદિક કાળમાં આર્યવ્રતનો પૂર્વમાં મિથિલા યાની કે બિહાર સુધી અને દક્ષિણમાં વિંધ્યાચળ સુધી વિસ્તાર થયો. અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં તેઓ વધુ વિકસિત હતા. આર્ય ભરત રાજા કે ભરતકુળના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામોથી ઓળખવા લાગી. રાજા ભરતના નામ ઉપરથી આ ભારતના નામો પડ્યા હતા. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષ, પહાડ, સૂર્ય, વાયુ, નદીઓ વગેરે જે છે એની પૂજા પણ કરતા હતા, આરાધના પણ કરતા હતા. તેમણે આ દરેક સ્તુતિઓ યાની કે ઋચાઓની રચના પણ કરી છે. જો દેવોને આકર્ષવા માટેની ઘણી બધા મંત્રો જે છે, ઋચાઓ જે છે, આ બધું કામ જે છે એ આર્યોએ કર્યું છે. સમય જતાં વેદ પઠન પ્રચલિત બન્યું. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને તે પછી યજ્ઞાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું. દરેક પ્રજાઓ હતી, આ દરેક પ્રજાના જે તત્વો જે છે એ ભારતની જે પ્રજા છે એની સાથે ભળી ગયા, અને ભારતની જે સંસ્કૃતિ છે એક પ્રકારની વિશિષ્ટ સંસ્કૃતિ તરીકે ઉતરી આવી. સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જ જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાનું સંમિશ્રણ થતું ગયું. બધાની એક વિશિષ્ટ રહેણી કહેણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓ પણ સમન્વય થતો ગયો. લગ્ન સંબંધોથી જોડાવા લાગ્યા, પોતાના વિચારોનું આદાન પ્રદાન કરવા લાગ્યા અને એકબીજા સાથે એક પ્રકારનો સંબંધ સ્થાપવા લાગ્યા. એના કારણે ભારતની જે સંસ્કૃતિ જે છે એ વિશિષ્ટ થવા લાગી. આમ પ્રારંભકાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું, જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ રહ્યું નહીં, અર્થાત તેમનું ભારતીયકરણ થઈ ગયું. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો. દરેક પ્રજાઓ જે છે એકબીજા સાથે જોડાઈ ગઈ અને એકબીજા સાથે પોતાના જે સંબંધો જે છે એ સ્થાપવા લાગી.
લગ્ન સંબંધથી જોડાવા લાગી, એના કારણે એ બધા મિશ્ર થઈ ગયા, એના કારણે આપણી સંસ્કૃતિ જે છે એનો વિકાસ થયો. વારસાનું જતન અને સંરક્ષણ, જો આપણા દેશનું વારસું જે છે એનું જતન અને સંરક્ષણ કરવું જરૂરી છે અને એ આપણા બધાની નૈતિક ફરજ છે અને આ ફરજ આપણે નિભાવવી જોઈએ. ભારતના વારસાની દરેક બાબતે ભારતને રળિયામણું, નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું છે અને ભારતને ગૌરવ અપાવ્યું છે. આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેને સાચવવું તે ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્ત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડવું જોઈએ અને તેનું શું કરવું જોઈએ, જતન કરવું જોઈએ. માટે બંધારણ જે છે આના માટે કેટલીક જોગવાઈઓ કરી છે એ આપણે જોઈ લઈએ. તો ભારતીય બંધારણના અનુચ્છેદ 51 કમાં ભારતના નાગરિકની જે મૂળભૂત ફરજો દર્શાવી છે તેમાં પણ 6 જ અને ટ અર્થાત 6, 7 અને 9માં આપણી જે ફરજ જે છે આપણા દેશ પ્રત્યે એ દર્શાવે છે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય, માટે આ ખાસ તૈયાર કરજો. તો એમાં શું ફરજ દર્શાવી, તો આપણી આપણી જે સંસ્કૃતિ જે છે આ સંસ્કૃતિ અને આપણું જે વારસો છે આ વારસાને મૂલ્ય જે છે આપણે સમજવું જોઈએ અને એની જાળવણી કરવી જોઈએ. જંગલો છે, તળાવો, નદીઓ અને વન્ય પશુ પંખીઓ છે, કુદરતી પર્યાવરણ જે છે એનું શું કરવું જોઈએ, જતન કરવું જોઈએ, એને જાળવવું જોઈએ અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા એની કે દયા રાખવી જોઈએ. બધા જીવો પ્રત્યે દયા રાખો અને સાહેબ તમે અન્ય પ્રત્યે દયાની ભાવના રાખશો તો જીવનમાં ખૂબ જ આગળ વધશો. જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની. બંધારણ કીધું છે કે ક્યારે પણ આપણે હિંસા જે છે આ હિંસા કરવી નહીં અને આનો સમાવેશ આપણી જે ફરજ જે છે એમાં કરવામાં આવ્યો છે. આમ પ્રકૃતિએ જે રમ્ય ભૂમિ દ્રશ્યો ભારતની ભૂમિ પર સર્જેલ છે તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને આપણે સૌ સાથે મળીને એક નૈતિક ફરજ સમજીને જાળવવા જોઈએ. વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળેલ વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર આધારિત છે. પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. આ પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ ભારતને દરેક ક્ષેત્રોમાં વિકાસ માટેની અણમોલ તક પૂરી પાડી છે. ભારતનો વારસો સદીઓથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય અને સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલ વિકાસનું પરિણામ છે. તો મિત્રો, આપણે આપણા જે વારસો જે છે સાંસ્કૃતિક હોય પ્રાકૃતિક, આ પ્રાકૃતિક બંને વારસાનું આપણે શું કરવું જોઈએ, રક્ષણ કરવું જોઈએ, આપણા બધાની નૈતિક ફરજ છે. આ ચેપ્ટરમાંથી જે પ્રજાઓ જે છે એ મોસ્ટ આઈએમપી છે, ત્યારબાદ સંસ્કૃતિનો અર્થ એ મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરી લેવા. આગળ પણ આઈએમપીના વિડીયો અને લેક્ચર આવતા રહેશે, માટે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.